આપનું સ્વાગત છે. મિત્રો, આજે અમે તમારા માટે લાવ્યા છીએ ભૂતિયા ડીંગલીની સ્ટોરી. અમારો વિડીયો જોઈને તમે ક્યાંક ગભરાઈ તો નહીં જાઓ ને? હકીકતમાં ભૂત પ્રેતની ફિલ્મો જોયા પછી આપણે એવું સમજીએ છીએ કે આવું માત્ર ફિલ્મોમાં જ થાય છે, કારણ કે હકીકતમાં આવું થવું શક્ય નથી. પણ કેટલાક એવા મામલા પણ સામે આવ્યા છે જ્યાં ફિલ્મી વાતો પણ અસલી લાગવા માંડે છે. આવું જ કંઈક થયું ઇંગ્લેન્ડની રહેનારી 50 વર્ષીય ડેવી મેરિક સાથે. મળતી માહિતી મુજબ ડેવીએ 400 રૂપિયામાં એક ચાઇનીઝ ડોલ ખરીદી હતી. દુલ્હનની ડ્રેસ પહેરેલી આ ડોલ દેખાવમાં ખૂબ સુંદર હતી, પણ તેને ખરીદ્યા પછી તેમના ઘરમાં વિચિત્ર ઘટનાઓ થવા માંડી. તેમના પતિ કેમરૂનના હાથમાં વાઘના નિશાન દેખાવા માંડ્યા. પહેલા તો બંનેને સમજાયું નહીં કે આ બધું શું થઈ રહ્યું છે, પણ પછી ડેવી દાવો કર્યો કે આ બધું ડોલને કારણે થઈ રહ્યું હતું. તેણે જણાવ્યું કે તે ડોલમાં પ્રેતાત્મા છે. ત્યારબાદ ડેવીએ તેને ઓનલાઈન વેચવાનો નિર્ણય કર્યો. ડોલ વેચાયા પછી બીજા માલિક સાથે પણ વિચિત્ર ઘટનાઓ થવા માંડી. ડેવીએ ઈબે પર આ ડોલને સેલ પર નાખી દીધી, જ્યાં એક પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર લી સ્ટીલની નજર તેના પર પડી. તેણે ડોલને 70,000 ખરીદી લીધી. ભૂતિયા ડોલને ઘરે લાવીને લી ખૂબ ખુશ હતો, પણ તેની આ ખુશી વધુ દિવસ સુધી ટકી ન શકી. થોડા સમય પછી લીના પિતા પોલના ઉપર પણ એવા જ હુમલા થવા માંડ્યા જેવા ડેબીના પતિ પર થઈ રહ્યા હતા. તેમના હાથમાં પણ અનેક નિશાન જોવા મળ્યા. લીના ઘરમાં ડોલ આવ્યા પછી અનેક પ્રકારની ઘટનાઓ થવા માંડી હતી, જેમાં સામાનનું હલવું, વસ્તુઓ તૂટવી, લાઇટ્સ આપમેળે ચાલુ બંધ થવી વગેરે. ઘરમાં અનેક પ્રકારનો અવાજ પણ સંભળાવા માંડ્યો. ઘરના લોકોને સમજાતું નહોતું કે આ બધું આ ડોલને કારણે થઈ રહ્યું હતું. લીની માતાએ એ ડોલને બહાર ફેંકવાનું કહ્યું, પણ હજુ પણ લી આ ડોલ પર સ્ટડી કરવા માંગે છે. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો, અને હા, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.